નમસ્કાર, આપણે અહીંયા છીએ સૌરાષ્ટ્રના ગોવિંદ આશ્રમની અંદર. ગોવિંદ ભગત ખૂબ મજાની ગરીબોની અને માનસિક દિવ્યાંગ લોકોની, શારીરિક દિવ્યાંગ લોકોની સેવા કરે છે. અને જ્યાં સુધી એ લોકો શારીરિક તે માનસિક રીતે સ્વસ્થ ન થાય ત્યાં સુધી અસંખ્ય લોકોને અહીંયા સાચવે છે, એમને જમાડે છે, એમને સરસ મજાની સેવા કરે છે, એને રાખે છે. એને સવારને સાંજ જ્યારે ઉનાળાની સિઝન ચાલતી હોય ત્યારે એને ફ્રૂટ્સ કાપી કાપીને જમાડે છે. ખૂબ તન મન અને ધનથી ખૂબ મજાની સેવા કરે છે. લગભગ છેલ્લા 8 વર્ષથી ગોવિંદ ભગતના પરિચયની અંદર હું છું અને આ 8 વર્ષથી આજે સેવા એક ચાલી રહ્યો છે. એની અંદર એક વ્યક્તિ ઘનશ્યામ ખૂટ હમણાં એને મળી, મારે તમને એની સાથે પણ વાત કરાવી છે. અને એમને હું એક મળી એટલે આખો એક એવું વ્યક્તિત્વ છે કે ઘનશ્યામ ખૂટ એટલે જૂનાગઢ યુનિવર્સિટીની અંદર ઇંગ્લિશ મીડિયમમાં ભણતો આ વિદ્યાર્થી. આ વિદ્યાર્થીને આ પપ્પાને ત્યાં એટલી બધી સંપત્તિ, એટલી બધી સંપત્તિ, મૂળ ભાડેરના વતની છે અને એટલી બધી સંપત્તિના કારણે ક્યાંક એ મકાન બનતું હતું અને એની અંદર કોઈ નાનકડા મજૂર હોય એમને પોતે કંઈક નાની મોટી 10-25 રૂપિયાની કોઈ વસ્તુ આપી અને એના પપ્પાએ એવું કહ્યું કે આપણે થોડી ડીલ કરી હતી આ 25 રૂપિયા આપવાની. અને ત્યારે ઘનશ્યામને એમ થાય છે કે કરોડોની લાખોની જે સંપત્તિ મારા પપ્પાએ મારા જે પેઢી દર પેઢીએ ભેગી કરી છે તો આખરે એ કોના માટે કરી છે. અને એ પછીથી એમનો મગજ છે એ થોડોક બગડે છે. એ પછીથી એના ઘરના જેટલા પણ વ્યક્તિઓ છે કદાચ એનું પ્રેમ પ્રેરણા અને પ્રોત્સાહન ન મળી શકવાના કારણે પણ એ વ્યક્તિ છે એ માનસિક ખૂબ અસ્વચ્છતા અનુભવે છે. અને એની સાથે સાથે ઘરના જેટલા 15-17 વ્યક્તિઓ હતા એ દરેકને પોતે પોતાના વેરી સમજે છે. અને 7-1 વર્ષથી પોતાના કાકા છે એ વિદેશ હતા અને જ્યારે વિદેશથી અહીંયા પરત ફર્યા ત્યારે એમના પપ્પાને પણ એને મળવા નથી દીધા. એનો 1.5 કરોડનો જે બંગલો હતો એની અંદર પણ કોઈને નથી જવા દેતા. અને અહીંયા ઘનશ્યામના કહેવા મુજબ અને તારીખિયું એનું સાક્ષી છે કે 133 દિવસથી ઘનશ્યામ અહીંયા આવ્યો છે. ઘનશ્યામની સાથે મેં 20-25 મિનિટ વાતચીત કરી છે. ખરેખર આ ઘનશ્યામને બીજી કોઈ દવાની હું એવું નથી માનતી કે દવાની જરૂરિયાત છે, એને માત્ર ને માત્ર કોઈની સારી પ્રેમની, એની હૂંફની, એના પરિવારના સ્નેહની, એને પ્રેરણાની અને એના પ્રોત્સાહનની જ જરૂર છે. આજે પણ ઘનશ્યામ બેઠો બેઠો મારી સાથે ઇંગ્લિશની અંદર વાતચીત કરી શકે છે. આજે પણ એને ખબર છે કે હિટલર કયા વર્ષની અંદર હતો, આજે પણ એને ખબર છે કે બીજું વિશ્વયુદ્ધ ક્યાં થયું હતું, આજે પણ એને ખબર છે કે જો પોલીસ લાઇનની અંદર તમે હોય તો તમારે કોનો પાવર લાગે છે, રિઝર્વ બેંક શું કામ કરે છે અને નાને મોટા જે પોલિટિકલ પાર્ટીઝ હોય એના વિશે પણ પોતે પોતાના મત મતાંતર છે એ મને જણાવે છે. અને ઘનશ્યામ આખો દિવસ એની જેટલા પણ લોકો મળે છે તો એની સાથે જે થઈ શકે એવી વાતો કરે છે. પણ એની સાથે સાથે જ્યારે આજે મારી સાથે એણે 25-20 મિનિટ વાત કરી અને મારા મમ્મી પણ મારી સાથે હતા ત્યારે એણે મને જણાવ્યું કે આ બેનને તો હું મળેલો છું 1-1.5 મહિના પહેલાં જ્યારે આવ્યા હતા અને એને 2 લાડવા ખવડાવ્યા હતા. એના હાથની અંદર એક જે તે કંપનીનો ફોન હતો એ પણ એને ખબર હતી. એટલે આ વ્યક્તિની યાદશક્તિ ખૂબ સરસ છે. મારી દીકરીઓને હમણાં મેં બતાવીએ ને કે આનું નામ અનાયા છે ને આનું નામ અનન્યા છે, ત્યારે પણ એને મને કહ્યું કે અનાયાનો સ્પેલિંગ ઇંગ્લિશમાં આ થાય, અનન્યાનો આ થાય, એને હાઉ ડુ યુ ડુ, કેમ છો, કેમ નહીં, ઘણું બધું એવું છે કે જેની અંદર એને ઇંગ્લિશની અંદર બોલતા આવડે છે. પણ ક્યાંક એ ઘનશ્યામને, ઘનશ્યામની સાથે રહેતા મારી સાથે જે બેન છે એની એની પ્રત્યે એને વિશેષ આદર છે. એ આદર એટલા માટે છે કે બેન એને ખૂબ સરસ મજાનું એને 3 ટાઈમ જમાડે છે, એને કપડાં પહેરવાનું વ્યવસ્થિત શીખવે છે, એને આખો દિવસ શું કરવું શું નહીં એવી નાની મોટી સમજ આપે છે. અને એના લીધે આ બેનની સાથે ગોવિંદ આશ્રમની અંદર ગોવિંદ બાપુ જે ભગત છે એમના પ્રત્યે એને ખૂબ લગાવ છે, ખૂબ લાગણી છે. અને હવે મારે ઘનશ્યામ તારી સાથે થોડીક વાતચીત કરવી. ભાઈ, મેં તને ભાઈ કહ્યો છે ને, કરશન તારું નામ શું? અહીં બેસું બેસું. તારું નામ શું છે? ઘનશ્યામ સંધુભાઈ ખૂટ. બરાબર છે. અને ઘનશ્યામ કેટલા સમયથી તું અહીંયા છો? 133 દિવસ 1 થી 16-11-2023 16 પૂરું થઈ ગયું અને 23 પૂરું થઈ ગયું અને 24 મો ચાલે છે. 24 મહિનો હાલે છે અને આજ તારીખ કઈ છે? 25 તારીખ છે. મન સંડે રવિ. ઘનશ્યામ તને કોઈ સારી વાત ગમે? તને તારી સાથે કોઈ સારી વાત કરે તને ગમે? ગમે. અને તને આટલું બધું યાદ છે? તું ઇંગ્લિશ મીડિયમના અંદર ભણેલો છો? ઘનશ્યામે થોડીક વાર તો મારી સાથે મજાક કરી હતી, મસ્તી કરી હતી, ન કહેવાના શબ્દો હોય એવી રીતે પણ મારી સાથે વાત કરી હતી. પણ જયારે મેં થોડીક વાર 20-25 મિનિટ એની સાથે ખૂબ વાત કરી ત્યારે ઘનશ્યામ ખૂબ લાગણીશીલ થઈને એના પરિવારની પણ મને વાત કરી છે. ઘનશ્યામ, તારા પરિવારની અંદર કોણ કોણ છે? મારા બા,
મારા મમ્મી હા મારા પપ્પા બે બહેનો ના હતા લગ્ન થઈ ગયા કાકા બહાર છે કાકા વિદેશ છે બહાર છે હા અને તારે ઘરનો બંગલો છે ભગવાન તને ગાંડો ન બનાવ્યો તને ખબર રૂપિયા ગોતવા ન પડે અને પેલા જાહેર જીવન ની અંદર ગોતવા પડે અને હવે અહિયાં હું પુરાઈ ગયો છું પુરાઈ ગયો હું 32 વર્ષનો થયો એટલે મારી ઉંમર 31 વર્ષની છે અને ઘનશ્યામની ઉંમર 32 વર્ષની છે આજથી ઘનશ્યામ હું તને ભાઈ માનું છું તને દર વર્ષે હું રાખડી મોકલાવીશ દર વખતે હું તારી સાથે વાતચીત પણ કરવા આવીશ અને જ્યારે જ્યારે મેં મારા અહીંયા થોડી વાર પહેલાં મેં મારા વિડીયોઝ હતા એ બતાવ્યા તો એમાંથી જેને શાંતિના વિડીયોઝ હતા ને એને નથી ગમતા અને જે આમ તોફાન કરતા હોય આવી બધી માનસિકતા છે ને એને ગમે છે પણ મેં તમને કહ્યું એમ કે આજે પણ એના પરિવારને બે ભાઈઓની વચ્ચે કોર્ટની અંદર બે મણ સોનાનો કેસ ચાલે છે અને એની માનસિક અસર એવી રીતની અસર કે મારા પપ્પાને આટલું બધું સારું છે તેમ છતાં તો કોઈના માટે 5 કે 25 રૂપિયા વાપરી નથી શકતા તો એક એનું માત્ર કારણ કે બે દીકરીઓ છે અત્યારે એને પણ એ ઘરની અંદર આવવું નથી ગમતું ઘનશ્યામ અહીંયા આવી રીતની હાલતની અંદર તમે જોઈ શકો છો ઘનશ્યામની પાસે એના પપ્પાની પાસે ખૂબ રૂપિયો છે પણ ક્યાંક એ સત્તાનો ક્યાંક એ સંપત્તિનો ક્યાંક એ સદુપયોગ ન થયો કે જેના લીધે એના મનની અંદર આટલી બધી ખરાબ અસર પડી છે અને છેલ્લા 4 મહિનાથી ઘનશ્યામ છે એ અહીંયા છે ઘનશ્યામની સાથે થોડીક ચાલો આપણે ઇંગ્લિશમાં પણ વાત કરવી છે મેં તમને કહ્યું એમ કે ઇંગ્લિશ પણ આવડે છે ઘનશ્યામ હાઉ આર યુ ઘનશ્યામ ફાઇન 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 આઈ એમ ફાઇન આઈ એમ ફાઇન 1 ટુ 10 બોલો ચાલો ઇંગ્લિશમાં 1 2 3 4 5 6 7 8 9 10 અને આના સિવાય તમને શું આવડે છે બધું બોલો તો તમને જે જે સારું લાગે તમે બોલો દિલોં પે જા જાતે હૈ સભી એ બસ જાતે હૈ અરે ભાઈ સલો એક દૂસરે કો કરે રબ કા વાલા વાહ હવે ભજન આવડે છે ભજન હા બોલ ગાલે એક ગા ભજન ગાય સરસ મજા છોડી રે દીદી રે મોય છોડી રે દીદી ઓના લંકા છોડી રે દીદી જ્યારે એની ઘણી બધી સંપત્તિને છોડીને આવ્યો છે એટલે માનસિક આજે એ પણ ઈચ્છે છે કે મને મારા પરિવારનો પ્રેમ મળે પણ એ પરિવારનો પ્રેમ ઘનશ્યામને આજે નથી મળ્યો કે જેના લીધે આજે ઘનશ્યામ અહીંયા છે તારે પરિવારનો પ્રેમ જોયે છે ઘનશ્યામ તારે પરિવારનો પ્રેમ જોયે છે પરિવારને હું કરવો છે ખર્ચો છે એમાં તારે ક્યાં કરવો છે મારે તને એ પૂછવું છે જો તારી પાસે કદાચ 1 કરોડ રૂપિયા હોય તો તું કોને માટે વાપર હું 1 કરોડ ને હરગાઈ નાખું શું કામ એને તારી જેવા ઘણા બધા એવા લોકો હશે કે જેને જરૂરિયાત હશે કોઈને ભણવું હશે તું કેમ ભણ્યો છો તો તે તને ઇંગ્લિશમાં આવડે છે ને બધું તો એવા ઘણા લોકો હશે કે જેને ભણવું હશે તો તારી પાસે જે કઈ પણ આવે ને તો તારે ભણેલું હોય કોઈને ભણવું હોય એને ભણતા શીખવાનું તારે કોઈ દુઃખ હોય તો એને કરવાનું મદદરૂપ થવાનું તારી અહીંયા કોઈ પણ વ્યક્તિ આવે મારું 9 કલાક પહેલા જો એ તો મેં તને એટલે તો તને પૂછ્યું તું ને કે તને કોઈ 1 લાખ રૂપિયા આપે તો 1 કરોડ રૂપિયા આપે તો શું કરે એટલે હળગાઈ નાખો તો હળગાઈ નાખ તેમાં તારું કઈ થાય હા શું થાય પરિવારના પ્રેમ ન મળવાને કારણે આજે ઘનશ્યામ પોતે પોતાની જે કઈ પણ જિંદગી ભગવાને આપી છે ને એને એની સાથે જીવવા માંગે છે ઘનશ્યામને આજે પણ હું એક મજાનો વિચાર આપતી જાઉં છું સાથે સાથે ઘનશ્યામ હું તને બહુ મજાના મારા વિડીયોઝ મોકલીશ કે તને જોવાનું મન થશે તને જોવા ગમશે
તારે લોકોને શું કેવું છે? ચાલ એક મજાનો મસ્ત મજાનો વિચાર કહી દે. ચાલ ગઈકાલે હોળી ને ધૂળેટી હતી, આ ધૂળેટીનો દિવસ છે, તને ખબર છે? ફાગણ સુદ પૂનમ છે, કારતક મકર પોહ પૂરો થઈ ગયો એટલી ખબર છે. આજે ફાગણ સુદ પૂનમ છે, કારતક મકર પોહ મહા અને ફાગણ પાસમે પાસમો મહિનો છે. ફાગણ સુદ પૂનમ છે પાસમો દિવાળીનો. હા સૌદ 11 હતી દિવાળી. હા જ્યારે આપણે કોઈ એમ કહેતા હોય કે આપણે કોઈ માનસિક દિવ્યાંગ હોય ને એમની પાસે એની યાદ શક્તિ નથી હોતી, પણ ઘનશ્યામને મળ્યા પછી મને એવું થાય છે કે એની યાદ શક્તિ ખૂબ સરસ મજાની છે. આખો દિવસ ઘનશ્યામ તું આ સાકળ કેમ વીંટીને રાખે છે? આ સાકળ છે ને, આ સાકળ એ આખો દિવસ એની જાતે એ વીંટીને રાખે છે. શા માટે રાખે છે ભાઈ? કેમ ભલે કઈ મને વાંધો નહીં, મને કઈ નથી તકલીફ. તું કેમ વીટીને રાખે આખો દિવસ? વાયરસ હોય ને, બધી રોગ થાય. વાયરસ હોય રોગ થાય, હું તો હાથ ધોઈ નાખીશ. અને મને જો એવી ડર હોય તો હું થોડી તાર પાસે અહીં બેસી ખરી. એવું હું હાથ ધોઈ નાખીશ. તો ચાલ છેલ્લી એક મજાની મારી સાથે જય બોલાવ. પ્રભુ શ્રી રામચંદ્ર ભગવાન ની જય. મોટે મોટે બોલી આપણે. તારું નામ શું છે? ઘનશ્યામ. તો તારા નામ ની અંદર રામશ્યામ ને ઘનશ્યામ આવે છે. હે આપણે ચાલ મસ્ત મજાની જય બોલીએ બરોબર. પ્રભુ શ્રી રામચંદ્ર ભગવાન ની જય. જય સિયાવર રામચંદ્ર કી જય. જય ગણપતિ મહાદેવ કી જય. રાધા રમણ દેવ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ગોવિંદ ભગત કી નહીં જય. અરે ગોવિંદ ભગત કી જય યાર, તને હાચવે છે બોલો. હાલ ગોવિંદ ભગત કી જય. ઘનશ્યામ કી નહીં જય. ઘનશ્યામ કી જય. જય જય. હા ચાલો જય શ્રી કૃષ્ણ કહી દે બધાને. જય શ્રી કૃષ્ણ ભક્તોને. મળીશું પછી બધા જીવોને, અને સૌનું કલ્યાણ થાય કે હાવ ને હાવ જીવોનું થવાનું છે એ વાત. અને ભગવાન તને બહુ બધા લોકોની તને શુભેચ્છા મળે ઘનશ્યામ, કે આવતો જન્મારો છે તારો એ સુધરી જાય, અને આ જન્મે પણ તને ખૂબ સરસ મજાના વિચારની સાથે ભગવાન તને જીવો છે એવો રોજ જીવાડે. લોકોનો આદર કરજે, લોકોનો સન્માન કરજે. તારે મમ્મી પપ્પા તને મળવા આવે તો શું કરીશ તું? તો નહીં મળું. નહીં મળે? નહીં. એનો પ્રેમ તારે જોઈએ છે? નહીં. નહીં તારે અહીંયા આજે જીવન છે એ તારે જીવવું છે? નહીં. ભાગી જાવ? નહીં, તને ભાગવા તો નથી દેવાનો. ચાલો મળીશું ફરીથી એક વ્યક્તિની સાથે, અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આ વ્યક્તિને જીવન જેવું પણ મળ્યું છે એને સારો વિચાર આપે, સારો પ્રેમ આપે, સારી પ્રેરણા આપે, સારી પ્રોત્સાહન આપે, કે જેના થકી એને રોજ જીવવાનું મન થાય. નમસ્કાર, અંકિતાની વાતો લે, હું મદદ કરું. બરાબર છે. વ્યવસ્થિત કર નાખ બરાબર, કર નાખ્યો. કોલર વ્યવસ્થિત કર. આવી રીતે થોડું હોય, આવી રીતે થોડું આવું ન જ હોય ને, બિલકુલ ન હોય ને આવી રીતે. હા બસ, આપણે કેવી સરસ વાત થઈ હતી ને તારી સાથે તો ક્યારની, આપણે 20-25 મિનિટથી વાત થાય છે.